प्रकरण 4 टिक 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 जेमा अगाउ आपणे समय अने कैलेंडर विशे थोड़ी माहिती मेळवी हती, जेमा आपणे घड़ियाळ विशे माहिती मेळवी हती के घड़ियाळमां 3 कांटा होय छे, सेकंड कांटो, मिनिट कांटो अने कलाक कांटो। आपणे जाणीतुं के 1 कलाक बराबर 60 मिनिट थाय, 60 मिनिट बराबर 1 कलाक थाय। एना ज अनुसंधानमां आपणे एना रूपांतरना दाखला जोईशुं के जेमा कलाकनो मिनिटमां रूपांतर, मिनिटनुं कलाकमां रूपांतर, મિનિટનું કલાક મિનિટમાં રૂપાંતર અને કલાક મિનિટનું મિનિટમાં રૂપાંતર। તો એમાં સૌ પ્રથમ છે કલાકનું મિનિટમાં રૂપાંતર। હવે આપણે જાણીએ છીએ કે 1 કલાક બરાબર 60 મિનિટ થાય, તો અહીંયા આપણને 2 કલાક આપે છે। તો કે ભાઈ 1 કલાક એટલે 60 મિનિટ, તો 2 કલાક બરાબર કેટલા? તો 2 કલાક બરાબર 2 ને 60 વડે ગુણાકાર કરવાનો કે 2 ગુણ્યા 60 મિનિટ એટલે 2 6 12 અને પાછળ જે શૂન્ય છે એ મૂકી દેવાનું એટલે કે 2 કલાક બરાબર 120 મિનિટ થાય। એમાં બીજો દાખલો છે કે 5 કલાક, તો જેમ આગળ કર્યું એમ કે 1 કલાક બરાબર 60 મિનિટ, તો 5 કલાક બરાબર કેટલા? તો 5 કલાક બરાબર 5 ગુણ્યા 60 મિનિટ એટલે કે 5 6 30 અને પાછળ જે શૂન્ય છે એ મૂકી દેવાનો એટલે કે 5 કલાક બરાબર 300 મિનિટ થાય। હવે એમાં છે આગળ દાખલો કે 9 કલાક, તો કે 9 કલાક બરાબર 9 ગુણ્યા 60 મિનિટ એટલે 9 6 54 અને જે પાછળ શું છે મૂકી દેવાનું એટલે કે 540 મિનિટ થાય। 9 કલાક બરાબર 540 મિનિટ, આ હતું કલાકનું મિનિટમાં રૂપાંતર। હવે એનાથી ઉલટું છે કે મિનિટનું કલાકમાં રૂપાંતર, જેમ 1 કલાક બરાબર 60 મિનિટ એવી રીતે 60 મિનિટ બરાબર 1 કલાક। કલાકનું મિનિટમાં રૂપાંતર કરવા આપણે ગુણાકારનો દાખલો કરવો પડે, જ્યારે મિનિટનું કલાકમાં રૂપાંતર કરવા માટે આપણે ભાગાકાર કરવો પડે કે આપણને 180 મિનિટ આપે છે એનું આપણે કલાકમાં રૂપાંતર કરવાનું છે। તો 180 મિનિટને આપણે 60 મિનિટ વડે ભાગાકાર કરવો પડે। હવે 60 નો ઘડિયો એ બહુ મોટો ઘડિયો થઈ જાય એટલે આપણે 60 ના બદલે 6 નો ઘડિયો આપી દઈશું કે 6 ના ઘડિયામાં 18 આવે છે, પહેલા બે જ આંકડા જોઈએ તો હા કે 6 તરી 18 અને જે આ શૂન્ય છે 60 માં એ શૂન્ય અહીંયા મૂકી દેવાનું એટલે કે 60 તરી 180 થાય। શૂન્યમાંથી શૂન્ય જાય તો શૂન્ય, આઠમાંથી આઠ જાય તો શૂન્ય અને એકમાંથી એક જાય તો શૂન્ય એટલે કે 180 મિનિટ બરાબર કેટલા કલાક થાય? 3 કલાક। એવી જ રીતે બીજો દાખલો છે કે 360 મિનિટ, તો 360 મિનિટને આપણે 60 મિનિટ વડે ભાગાકાર કરવાનો, 60 નો ઘડિયો બહુ મોટો છે એ 60 ની જગ્યાએ 6 નો ઘડિયો બોલવાનો એટલે 6 ના ઘડિયામાં જે 36 આવે છે તો હા છાયો છાયો 36 અને 60 ની જોડે આ જે શૂન્ય છે અહીંયા એટલે કે 60 6 360 થાય। શૂન્યમાંથી શૂન્ય જાય તો શૂન્ય, 6 માંથી 6 જાય તો શૂન્ય, 3 માંથી 3 જાય તો શૂન્ય એટલે કે 360 મિનિટ બરાબર 6 કલાક થાય। હવે આગળ છે મિનિટનું કલાક મિનિટમાં આપણને 125 મિનિટ આપી છે, જેમ આપણે મિનિટનું કલાકમાં રૂપાંતર કરવા આપણે ભાગાકાર કર્યું એવી જ રીતે મિનિટનું કલાક મિનિટમાં રૂપાંતર કરવા પણ આપણે એમાં પણ ભાગાકાર કરવો પડે કે 125 મિનિટ ભાગ્યા 60 મિનિટ। હવે આગળ આપણે જોયું એમ કે 60 નું ઘડિયો મોટો છે એટલે 60 ની જગ્યાએ આપણે 6 નો ઘડિયો લઈશું, તો 6 ના ઘડિયામાં 12 આવે, હા 6 દૂ 12। હવે 60 ની બાજુમાં જે શૂન્ય છે અહીંયા મૂકી દેવાનું, 5 માંથી શૂન્ય જાય તો 5, 2 માંથી 2 જાય તો શૂન્ય અને 1 માંથી 1 જાય તો શૂન્ય। હવે આ 5 વધ્યા એ શું વધી? મિનિટ વધી, જેમ આપણે ભાગાકારના દાખલા ભણી એમાં આપણે 5 શેષ વધી એમ કહીએ છીએ, પણ આ કલાક મિનિટના દાખલા છે એટલા માટે આપણે જે આ 5 જે શેષ વધી છે એ મિનિટ ગણાશે અને જે એનું ભાગફળ એટલે કે એનો જે જવાબ આવ્યો છે એ છે કલાક એટલે કે 125 મિનિટ બરાબર 2 કલાક અને 5 મિનિટ થાય। એમાં જ બીજો દાખલો છે કે 235 મિનિટ, તો
આપણે છ ના ઘડે બોલીશું તો છ ના ઘડિયા માં 23 આવે ના આવે તો ક્યાં સુધી થશે કે છ એકા છ છ દુ બાર છ ત્રી અઢાર છ છ 24 તો 24 એ 23 કરતા વધી જાય છે તો આપણે છ ત્રી 18 કરીશું અને જ્યાં શૂન્ય છે અહીંયા મૂકી દેશું હવે પાંચ માંથી શૂન જાય તો પાંચ ત્રણ માં ત્યાં જાય ના જાય એટલે શું કરવું પડે દશકો લેવો પડે એટલે અહીંયા તેર અને અહીંયા એક તેર માં ત્યાં જાય તો પાંચ અને એક માંથી એક જાય તો શૂન હવે પંચાવન એ 60 કરતા કેવા છે નાના છે એટલે ભાગ ચાલે નહીં એટલે આ જે 55 શેષ વધી છે એ શું વધી છે અને હવે 9 વત્તા 5 બરાબર કેટલા થશે 14
एक वत्ता त्रण बराबर कितना थाय चार, એટલે કેટલા થશે 4 કલાક અને 44 મિનિટ। એવી રીતે છે બાદબાકીના દાખલા કે 9 કલાક અને 45 મિનિટમાંથી 6 કલાક અને 28 મિનિટ બાદ કરવાનું। હવે 5 માંથી 8 જાય ના જાય તો શું કરવું પડે 10 કો લેવો પડે। તો 5 માંથી 8 ના જાય એટલે કોની પાસેથી 10 કો લઈશું 4 પાસેથી। તો 4 ઉપર કેટલા આવશે 3 અને 5 ની ઉપર 15 15 માંથી 8 જાય તો કેટલા રહે 7 ને 3 માંથી 4 જા 2 જાય તો કેટલા રહેશે 1। એટલે કે 9 માંથી 6 જાય તો કેટલા રહે 3 તો કેટલા વધ્યા 3 કલાક અને 17 મિનિટ। એવી રીતે બીજો દાખલો છે કે 11 કલાક અને 30 મિનિટમાંથી 8 કલાક અને 25 મિનિટ બાદ કરવાની। હવે તમે જોઈ શકો છો કે ઉપર 11 કલાક છે એટલે કે બે સંખ્યા છે અને નીચે 8 એક જ સંખ્યા છે એટલે કઈ સંખ્યા ના હોય તો સંખવાનું આગળ 0। હવે દાખલો કરવાની શરૂઆત કરવાની। ચલો શૂન્યમાંથી 5 જાય તો શૂન્યમાંથી 5 જાય ના જાય તો શું કરવું પડે 10 કો લેવો પડે। તો 3 ની ઉપર કેટલા આવશે 2 અને શૂન્ય ની ઉપર 10। તો હવે 10 માંથી 5 જાય તો 5 અને 2 માંથી 2 જાય તો 0। એવી જ રીતે 1 માંથી 8 જાય ના જાય તો શું કરવું પડે બાજુમાં 1 પાસેથી 10 કો લેવો પડે એટલે 1 ઉપર શું આવશે 0 અને આ 1 ઉપર 11। તો 11 માંથી 8 જાય તો કેટલા રહે 3 અને 0 માંથી 0 જાય તો શું રહે 0। તો કેટલા કલાક અને કેટલી મિનિટ બાકી રહે તો 3 કલાક અને 5 મિનિટ બાકી રહે। હવે ત્રીજો દાખલો છે કે 8 કલાક 20 મિનિટ માંથી 5 કલાક અને 10 મિનિટ બાદ કરવાની। બે શૂન્યમાંથી શું જાય તો 0 અને બે માંથી 1 જાય તો 1। એવી જ રીતે 8 માંથી 5 જાય તો કેટલા રહે 3 એટલે કેટલા વધ્યા 3 કલાક અને 10 મિનિટ। એવી રીતે ચોથો દાખલો છે કે 15 કલાક અને 15 મિનિટ માંથી 6 કલાક અને 15 મિનિટ બાદ કરવાની। હવે તમે જોઈ શકો છો કે ઉપર 15 કલાક એટલે કે બે સંખ્યા છે અને નીચે 6 કલાક એટલે કે એક જ સંખ્યા છે તો પહેલા હોય તો શું મૂકવાનું 0 હવે 5 માંથી 5 જાય તો 0 1 માંથી 1 જાય તો 0 5 માંથી 6 જાય ના જાય તો શું કરવું પડે 10 કો લેવો પડે એક પાસેથી તો 1 ઉપર શું આવશે 0 અને 5 ઉપર 15 તો 15 માંથી 6 જાય તો કેટલા બાકી રહે 9 સરસ ચલો 9 સુધી શું જાય તો 0 એટલે કેટલા કલાક બાકી રહ્યા તો 9 કલાક કાંટો મિનિટ તો છે નહીં એટલે કેટલા બાકી રહેશે 9 કલાક। કલાક અને મિનિટના વ્યવહારિક દાખલા જોઈશું એમાં પહેલો દાખલો છે કે પ્રતિમાએ સવારે 2 કલાક 15 મિનિટ ઘરકામ કર્યું અને 1 કલાક 25 મિનિટ ગૃહ કાર્ય કર્યું તો તેણે કેટલો સમય કાર્ય કર્યું। શું કહે છે કે પ્રતિમાએ 2 કલાક અને 15 મિનિટ ઘરકામ કર્યું અને 1 કલાક 25 મિનિટ એનું ગૃહ કાર્ય કર્યું તેણે કુલ કેટલો સમય કાર્ય કર્યું કહેવાય તો એમાં શું આવશે સરવાળો। તો એમાં કલાક અને મિનિટ આપણે અલગ લખીશું। હવે પ્રતિમાએ ઘરકામ કેટલો સમય કર્યો તો 2 કલાક અને 15 મિનિટ ઘરકામ। હવે ગૃહ કાર્ય કેટલો સમય કર્યો તો 1 કલાક અને 25 મિનિટ સુધી એને ગૃહ કાર્ય કર્યું। ચલો હવે આનું કરીશું સરવાળો 5 વત્તા 5 કેટલા થાય 10 10 ની 0 વધી 1 1 ને 2 2 ને 2 4 2 વત્તા 1 2 માં 1 ઉમેર એટલે કેટલા થાય 3 એટલે પ્રતિમાએ કુલ કેટલો સમય કાર્ય કર્યું કહેવાય 3 કલાક અને 40 મિનિટ। તો આપણે લખીશું કે પ્રતિમાએ 3 કલાક 40 મિનિટ ગૃહ કાર્ય કર્યું। આ હતો વ્યવહારિક સરવાળાનો। હવે બીજો દાખલો છે કે ધર્માક્ષીએ બપોરે 1 કલાક ને 45 મિનિટ સુધી
एक पल्ला मैंने 45 साल की उम्र का लिया थी, बे पल्ला मैंने 40 साल की उम्र में टीवी नो कार्यक्रम जोयो, तो तैने कुल कितनो समय टीवी नो कार्यक्रम जोयो? सो कहजे के धर्मार्थ ये 1 વાગ્યા અને 45 મિનિટ થી લઈને 2 વાગીને 40 મિનિટ સુધી તેણે ટીવી જોયું. તેણે કેટલો સમય ટીવી જોયું કહેવાય? તો શું કરવું પડે? બાદબાકી. સરસ. એમાં કલાક અને મિનિટ અલગ લખવાનું. હવે બાદબાકી કરવા આપણે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરીશું. એટલે કે 2 વાગીને 2 કલાક અને 40 મિનિટ માંથી 1 કલાક અને 45 મિનિટ બાદ કરીશું. અચ્છા 1 કલાક અને 45 મિનિટ. હવે તમે જોઈ શકો છો કે ઉપર 40 મિનિટ છે અને નીચે 45 મિનિટ છે, એટલે કે 45 એ 40 કરતા મોટા છે અને 40 એ 45 કરતા નાના છે, એટલે નાની સંખ્યામાંથી મોટી સંખ્યા બાદ થઈ શકે નહીં. આપણે આમ સાદો દાખલો હોય તો આપણે દસકો લઈને કરી શકીએ, પણ જ્યારે કલાક મિનિટનો વ્યવહારિક દાખલા હોય ત્યારે આપણે એ રીતથી દાખલો ન ગણી શકીએ. આપણે એના માટે આ કલાક છે એમાંથી 1 કલાક ઓછો કરી દઈશું, એટલે કે ફરીવાર કલાક અને મિનિટ અલગ લખીશું. હવે અહીંયા 2 કલાક છે એની જગ્યાએ આપણે 1 કલાક લખીશું, અને જે આપણને ખબર છે કે 1 કલાક એટલે 60 મિનિટ, અને અહીંયાની જે 1 કલાક છે એટલે કે એની 60 મિનિટ એ આ 40 મિનિટની અંદર આપણે ઉમેરી દઈશું, એટલે કે 60 મિનિટ અને વત્તા 40 મિનિટ એટલે કેટલી મિનિટ થશે? 100 મિનિટ. હવે નીચેનું પદ જે છે એમનું એમ જ આવશે, 1 કલાક અને 45 મિનિટ. હવે તમે જોઈ શકો છો કે ઉપર મોટી સંખ્યા છે અને નીચે નાની સંખ્યા છે, એટલે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ થઈ શકે. હવે જુઓ અહીંયા ઉપર 3 સંખ્યા છે અને નીચે 2 ની સંખ્યા છે, એટલે આગળ કંઈ ના હોય તો આપણે શૂન્ય મૂકી દેવાનું. હવે શૂન્યમાંથી 5 જાય ના જાય તો આપણે શું કરીશું? દસકો લઈશું. હવે 10માંથી 5 જાય તો 5, 9માંથી 4 જાય તો 5, શૂન્યમાંથી 0 જાય તો 0, અને 1માંથી 1 જાય તો 0. એટલે ધર્માક્ષીએ કુલ કેટલો સમય ટીવીનો કાર્યક્રમ જોયો કહેવાય? 55 મિનિટ. આપણે લખવું પડે કે ધર્માક્ષીએ 55 મિનિટ ટીવીનો કાર્યક્રમ જોયો. એટલો જ એક બીજો દાખલો છે કે એક શાળામાં ગણિતનો તાસ 11:15 વાગ્યાથી 12:05 મિનિટ સુધીનો છે, તો એ ગણિતનો તાસ કુલ કેટલા સમયનો છે? એટલે કે 11:15 મિનિટથી લઈને 12:05 મિનિટ સુધી ગણિતનો તાસ ચાલે છે, તો ગણિતનો તાસ કેટલો સમય ચાલ્યો કહેવાય? તો શું કરવું પડે? બાદબાકી. એમાં પણ કલાક અને મિનિટ અલગ લખવાના. હવે આપણે આગળ જોયું એમ કે નાની સંખ્યામાંથી મોટી સંખ્યા બાદ ના થઈ શકે, એટલે આપણે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરીશું, એટલે કે 12 કલાક અને 5 મિનિટમાંથી 11 કલાક અને 15 મિનિટ બાદ કરીશું. હવે આપણે આગળ જોયું એ પ્રમાણે કે નાની સંખ્યામાંથી મોટી સંખ્યા બાદ થઈ શકે નહીં વ્યવહારિક દાખલા, એટલે આપણે કલાકમાંથી 1 કલાક ઓછો કરી દઈશું, એટલે ફરી આપણે કલાક અને મિનિટ અલગ લખીશું. હવે 12 કલાક છે અહીંયા, એમાંથી 1 કલાક ઓછો કરી દઈએ તો કેટલા કલાક રહેશે? 11 કલાક. હવે એ 1 કલાક એટલે કે 60 મિનિટ, એ 60 મિનિટ આપણે સામાં ઉમેરીશું 5 મિનિટમાં, એટલે 60 મિનિટમાં 5 મિનિટ આ ઉમેરીએ તો કેટલી થાય? 65 મિનિટ. અને નીચેનું પદ જેમ છે એમ જ, ઓછા 11 કલાક અને 15 મિનિટ. જુઓ 5માંથી 5 જાય તો 0, 6માંથી 1 જાય તો 5, 1માંથી 1 જાય તો 0, 1માંથી 1 જાય તો 0. તો આ શાળામાં ગણિતનો તાસ કેટલા સમયનો છે? 50 મિનિટનો.
તો લખવાનું કે આ શાળામાં ગણિતનો તાસ 50 મિનિટનો છે. બાળકો આપણે સમયમાં સમયનું રૂપાંતરના દાખલા જોયા, સમયના સરવાળા બાદબાકીના દાખલા જોયા, સમયના વ્યવહારિક દાખલા જોયા. આ ઉપરથી હું તમને ઘરકામ આપીશ જે તમારે સૌએ કરવાનું છે.